હલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે ભણીશું ગુજરાતી વિષય અને ગુજરાતી વિષયમાં આપણો પાઠ છે મજા પડે તો મજા પડેનો મતલબ શું કે આપણે કંઈ બી નવું કામ કરે એટલે આપણે કંઈ બી એવું કામ કરીએ છીએ કે જેમાં આપણને હસવું આવે છે મજા પડે છે મસ્તી કરવાની મજા પડે કે કંઈ બી કરીએ એમાં જે આપણને આનંદ થાય છે એનો મતલબ છે કે મજા પડે આનંદ કોઈ બી વસ્તુમાં આવે એને એને શું કહેવાય મજા પડે હવે અહીં છે આપણને આપવામાં આવ્યું છે નીચેનો પાઠ વાંચો તો હવે આપણે આ પાઠ વાંચવાનો છે તો એમાં પાઠ છે આપણો શું છે આપણો પાઠ ગામની ગામની એક શેરી શેરીમાં ઘણા ઘર જુદા જુદા કુટુંબ એક શે શેરીમાં રહે સુખે દુઃખે એકબીજાનો બીજાને મદદ કરે પણ શેરીનું કોઈ ધ્યાન ન રાખે પણ શેરીનું કોઈ ધ્યાન ન રાખે એટલે શું કરે બધા જોડે તો રહે આજુબાજુના પરિવારો પણ એ લોકો શું કરે શેરીમાં જે હોય શેરી એટલે કે ગલી શેરી એટલે શું કહેવાય ગલી સોસાયટી જે એક ગલી હોય જેમાં બહુ બધા ઘર હોય અને એમાં બધા હળીમળીને રહેતા હોય એકબીજાને સાથ આપતા હોય કુટુંબ એક ફેમિલીની જેમ રહેતા હોય પણ શેરી એટલે કે ગલીનું કોઈ ધ્યાન ન રાખતું હોય એવું હતું ત્યાં બાળકોની બાળકો શેરીમાં ગંધવાળ કરે સહુ પોત પોતાના ઘરનો કચરો શેરીમાં નાખે શેરીમાં કચરો જામે જ્યાં પાણી જ્યાં ત્યાં પાણી ઢોળવાથી કાદવ થાય કાદવ કાદવ વધી જાય માખીઓ બણબણ બણમણવા લાગે મચ્છરો પણ ગણવા લાગે એટલે શું થાય કે શેરીમાં છોકરાઓ શું કરતા કે ગંદવાડ કરે જ્યાં ત્યાં કચરો ફેંકે બહાર આપણે અત્યારે જોઈએ છે ને કે જ્યાં ત્યાં કચરો નહીં નાખવાનો સાફ રાખવાનો આપણે આપણો ઘર આંગણું આપણા ઘરની આજુબાજુની જગ્યા સાફ રાખવી જોઈએ એવી રીતે તો એવું હોય છે તો અત્યારે આ લોકો શું કરતા હતા કે ઘરની બહાર ગંદવાડ કરે પાણી ઢોળે ગમે તે કચરો બહાર નાખે એટલે રોડ ઉપર એટલે કે જે શેરી હોય ગલી હોય એમાં બહુ જ ગંદવાડ રહે તો પાણી ભરાયેલું રહે એટલે માખ્યો થાય મચ્છરો થાય માખીઓનો ભણમણ ભણમ અવાજ આવે મચ્છર મચ્છર થાય એના લીધે પછી છે આગળ શેરીમાં ઘણા બાળકો શાળામાં ભણે વિનુ અને ચંદુ ભાણો અને નાના નાના નાનભા રાજુ અને રતન શિયાળમાં નિશાળમાં સહુ સહુ સફાઈ કરે નિશાળ ને ચોખ્ખી ચટ રાખે રોજ રોજ નિશાળ ચોખ્ખી જુએ અને શેરી ગંદી જુએ એટલે આ લોકો શું હતું આ બધા ભણવા જતા હતા કોણ કોણ ભણવા જતા હતા વિનુ ચંદુ ભાણું નાન નાનભા નાનભા રાજુ અને રતન નિશાળે ભણવા જતા હતા એટલે એ લોકો શું કરે નિશાળ એટલે સ્કૂલ એમાં ભણવા જાય અને એને એ લોકો એમની સ્કૂલની સફાઈ કરે સ્કૂલ ચોખ્ખી ચટ રાખે અને શેરી એટલે એ લોકોની જે શેરી હતી ગલી હતી એ બહુ ગંદી રહેતી હતી ગંદી જોતા હતા તો એ લોકો સ્કૂલ ચોખ્ખી જુએ અને શેરી ગંદી જુએ પછી છે અહીંયા આગળ એક દિવસ વિનુને થયું ચાલો ને આપણે શેરી સાફ કરીએ આપણી શેરી ગંદી હોય તે કેમ તે કેમ ગમે વિનુએ ચંદુને વાત કરી ભાણો અને નાનભા આવ્યો રાજુ અને રતન પણ આવ્યો એટલે આ લોકોએ શું કર્યું કે એક દિવસ વિનુએ કીધું કે ભાઈ આપણી શેરી આવી રીતે ગંદી હોય તો ના સારું લાગે આપણી સ્કૂલ આટલી સાફ હોય અને આ શેરી ગંદી હોય તો કેવી રીતે ચાલે આપણે આપણી શેરીની સફાઈ કરવી જોઈએ ચલો આપણે આપણી શેરીની સફાઈ કરીએ એટલે એ લોકોએ શેરી સાફ કરવાનું નક્કી કર્યું અને એમાં એમાં પછી બધા જોડાયા વિનુ ચંદુ ભાણો અને નાનભા આ બધા જોડાયા હવે આગળ છે કોઈ કોઈ સુડલો લાવ્યો કોઈ તા તગારું લાવ્યું કોઈ પાવડો લાવ્યો કોઈ સાવણો લાવ્યું તો કોઈ સાવણી લાવ્યો એટલે કે શું લાવ્યા સુડલો સુડુલો એટલે કે સુપડી પછી તગારું તગારું જે હોય છે તમારા મમ્મી કપડાને ધોતા હોય છે એ છે પછી પાવડો આ બધા જે સાફ સફાઈના સાવણો સાવણી એ બધું લઈને આવ્યા હવે અહીં જે બધાએ ભેગા મળીને બધાએ ભેગા મળીને શેરીમાં ગંદકી દૂર કરી કચરાના ઢગલા કર્યા પાવડેથી કચરો તગારા સુડલામાં ભર્યો એટલે સુડલા તગારામાં ને સુડલામાં બધે કચરો ભર્યો કચરો ઉપાડીને ગામ બહાર લઈ ગયા ખેતરના ખેતરના ખાડાઓમાં કચરો નાખી આવ્યા પછી સાવરણી સાવરણા વળીએ વળે વાળીને શેરીને ચોખ્ખી કરી એટલે સાવરણા અને સાવરણીથી શું કર્યું પહેલાં તો પાવડાથી બધો કચરો ભરી લીધો બધો નાખ્યાયા ખેતરના ખાડામાં અને પછી શું કર્યું સાવરણા અને સાવરણીથી શેરીને સાફ કરી રાજુ અને રતન પાણી ભરી આવ્યા આખી શેરીમાં પાણી આખી શેરીમાં પાણી છા છાંટ્યું બધી ધૂળ બેસી ગઈ એટલે આખી શેરી જે માટીની હતી પહેલાના ઘરો ત્યાં શેરીઓમાં રોડ નહોતા માટી હતી તો એ લોકોએ પાણી છાંટ્યું અને જે માટી હતી એ બધી ચોંટી ગઈ પાણી છાંટવાથી ધૂળ ઉડે નહીં માટી હોય એ ઉડે નહીં અને ચોંટી જાય તો સૌ મોટે મોટેરાઓ ખેતરેથી ઘરે આવ્યા જોયું તો શેરી જાણે બદલાઈ ગઈ હતી શું કહે અરે અરે આવું આવું તો અમને સૂજ્યું જ નહીં છોકરાઓએ ભારે રંગ રાખ્યો રંગ એટલે કે ખેતરેથી બધા ખેતરમાં કામ કરતા હોય ને એટલે ખેતરેથી પાછા આવ્યા અને જોયું તો શું જોયું કે એક શેરી ચોખ્ખી ચટ થઈ ગઈ હતી અને શેરી ચોખ્ખી હતી એટલે શું લાગતું હતું સરસ લાગતું હતું અને એ લોકોને થયું કે આ લોકોએ સરસ કામ કર્યું છે છોકરાઓએ તો સરસ કામ કર્યું છે એમ વિચારી અને એ લોકોએ છોકરાઓને કહ્યું કે છોકરાઓએ તો ભારે રંગ લાવ્યો એટલે કે સરસ કામ કર્યું છે એમ રીતે લોકોએ છોકરાઓનો કામને વખાણ્યું હવે અહીં છે આપણને લખો તો લખોમાં શું આપ્યું છે એ જોઈએ તો અહીં આપણે લખવાનું છે તો લખો લખોમાં અહીં છે અહીં આપણને લખીને આપ્યું છે તે છે શબ્દો પુસ્તક પુસ્તક રહ્યા છાંડ્યું આવ્યા મચ્છર ચોખ્ખી સુ સૂજ્યું રાખ્યો એવી રીતે તમારે અહીં બીજા ચાર શબ્દો જે બાકી છે તે તમારે આ ઉપર જે વાર્તા આપી છે એમાંથી લખવાના છે એ તમારે તમારી જાતે કોઈ બી ચાર શબ્દો શોધીને લખવાના છે પણ એ આ વાર્તામાંથી હોવા જોઈએ પછી અહીંયા પ્રશ્ન નંબર બે છે એમાં છે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખી શબ્દ બનાવો તો હવે આમાં ખૂટતો અક્ષર લખીને શબ્દો બનાવવાના છે એમાં પહેલું છે પહેલું આપણને આપ્યું છે સુડક સુકડો ઢ તો અહીંયા આવશે સુકડો આપણને ર લખીને આપ્યો છે પછી બીજું છે બ અને ડી તો શું આવશે બંગ ડી પછી ત્રીજું છે ભ મ ડેશ ડો તો શું આવશે ભ મર ડો ચોથું છે પા તો અહીં આ શબ્દ શું આવશે પા ટ પા વ ટો પા વ ટ તો અહીં આવશે વ પછી છે પાંચમો નંબર છે બ ક બા ટ તો અહીં આવશે બા પછી છ નંબરમાં છે ખાલી જગ્યા વા જો તો શું આવશે અ વા જો સાત નંબર છે ટે બ તો આ સાત નંબરમાં શું છે ટે બ પછી આઠ નંબર છે એમાં લખ્યું નથી પણ શું આવશે પ લંગ તો અહીં આવશે લ આવશે પ લંગ ઘ પછી છે નવ નંબર છે એમાં છે ક ડેશ અળ તો ક મ પછી દસ નંબર છે ક પા સ અગિયાર નંબરમાં છે ના ડેશ રીએ રી તો ના રીયેરી બાર નંબર છે ચ ક તો શું આવશે લી ચ ક લી પછી તેર નંબર છે બી લા ડી તો આવશે લા પછી ચૌદ નંબર છે વ ગ ડો વગડો એટલે શું કહેવાય જંગલ જંગલને વગડો બી કહેવાય પંદર નંબર છે ઢ ગ લી તો અહીં આવશે ગ અને સોળ નંબર છે તે લા ડ લી તો શું આવશે ડ એવી રીતે તમારે આવી રીતે શબ્દો લખવાના છે હવે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ આપણો શું છે નમૂના પ્રમાણે લખો તો નમૂના પ્રમાણે અહીં લખવાનું છે તો નમૂના પ્રમાણે લખોમાં શું લખવાનું છે અહીં જે નામ આપ્યા છે તે તમારે સેમ અહીં સામે લખવાના છે સેમ એટલે કે લખવામાં સેમ નથી પણ એનો જે બીજો અર્થ હોય શબ્દ હોય એ લખવાનો છે તો પહેલું છે આપ્યું તો શું થાય આપે અહીં આપ્યું છે આપ્યું મેં એને આપ્યું કે હું એને એ મને હું એને આપે હું આપીશ તો આપે એમ બીજું છે માંગ્યું તો શું થાય માંગે પછી છે ગમ્યું તો ગમે મને ગમે ભણ્યું તો હું ભણ ભમ્યું તો શું થાય ભમે પછી છે લપસ્યું તો શું બનશે લપસે પછી છે ના નમ્યું તો શું બનશે નમે સાત નંબર છે જમ્યું એટલે શું બનશે જમે અને ફર્યું તો શું બનશે ફરે નવ નંબરમાં છે લખ્યું તો શું બને લખે વધ્યું તો શું બને વધે ચર્યું એનું શું થશે ચરે અને બાર નંબરમાં છે વાંચ્યું તો શું બનશે વાંચે એટલે આ રીતે તમારે લખવાનું છે હવે ચોથા નંબરનો પ્રશ્ન છે આડા આવડા અક્ષરો ગોઠવી શબ્દો બનાવો તો અહીં આળા આવળા શબ્દો ગોઠવીને શબ્દો બનાવવાના છે તો આપણે જોઈશું કે કયા શબ્દો છે તો પહેલું છે કા ન દુ તો કા ન દુ ના થાય દુ કા ન બીજા નંબર છે ઓળો મેળ તો રળો મે ના થાય મેળો થાય પછી ઈ મીઠા તો શું બને એનું મીઠા ઈ ચાર નંબર છે ખડીરા ખડીરા ના બને રાખડી હોય પછી છે વી ચા તો વિચારના બદલે ચા વી લે લે તો ઢે લ લે તો શું થાય ઢે લ પછી છે ટી પે તો શું બને પે ટી ન બ હે તો ન કોઈ શબ્દ નથી બનતો એટલે શું બનશે બ હે ન લાવનું શું થશે વ હા લ ડાંગ શી ડાંગ શી તો ડાંગ શી શબ્દ જ નથી બની શકતો એવો કોઈ શબ્દ જ નથી તો એના પરથી આપણે શું બનાવીશું સી ગ સિંગ ડા પછી અગિયાર નંબર છે ડ લી લા ડ નો શું બનશે લા ડ લી પછી પડીચો પડીચોનું શું થશે ચો ઓકે હવે છે પાંચ નંબરમાં છે આડા અવળા શબ્દો ગોઠવી વાક્ય બનાવો એમાં પહેલું છે આપણા પાસે મેળામાં ગયા અમે ફરવા તો આ વાક્ય કેવી રીતે બને અમે મેળામાં ફરવા ગયા હવે બીજું છે તે શું છે ફોટો ફ્રેમ ફ્રેમમાં છે તો આ વાક્ય બંધ બેસતું નથી એને કેવી રીતે બનાવીશું ફ્રેમમાં ફોટો મઢેલો છે ત્રણ નંબર છે ઘોડો દોડાવ્યો રમ રામે આ વાક્ય કેવી રીતે બનાવીશું રામે ઘોડો દોડાવ્યો તો પહેલાં આવશે રામ ઘોડો અને દોડાવ્યો તો આવી રીતે રામે ઘોડો દોડાવ્યો બનશે પછી આગળ છે ચાર નંબર છે આપણા પાસે તો ચાર નંબરમાં છે ચાર નંબર શું છે આપણા પાસે તો લાડલી છે સૌની ગીતા તો શું બનશે ગીતા સૌની લાડલી છે પછી પાંચ નંબરમાં છે જ્ઞાનનો છે ભંડાર પુસ્તકો તો શું બનશે સા જ્ઞાનના પુસ્તકોનો ભંડાર છે જ્ઞાનના પુસ્તકોનો ભંડાર છે અને બીજું એવું પણ બનશે કે ભંડ પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે તો પહેલાં અહીંયા પુસ્તકો આગળ બી લખી શકો છો તો પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે એવું બી બનાવી શકો છો તો બે રીતે આ વાક્ય બની શકે છે હવે છે પ્રશ્ન નંબર છ છે પ્રશ્ન નંબર છમાં શું છે નમૂના મુજબ વાક્યો જોડો તો નમૂના પ્રમાણે વાક્યો જોડવાના છે તો પહેલું છે મીના દાંત સાફ કરે છે મહિમા દાંત સાફ કરે છે તો હવે આપણે આને એક જ વાક્યમાં બે વાક્યનું એક વાક્ય બનાવવાનું છે તો પહેલાં અહીં શું છે દાંત સાફ કરે જે છે તે બંનેમાં સરખું છે તો અલગ શું છે મીના અને મહિમા તો એ બેને કેવી રીતે જોડીશું અનેથી તો મીના અને મહિમા પછી શું આવશે બે સરખા વાંક્યો છે તેને આપણે પાછળ લખીશું દાંત સાફ કરે છે એવી જ રીતે બીજું છે આપણી પાસે બીજું જે છે તે શું છે રાહુલ ભણે છે ભાવિકા ભણે છે તો ભણે છે ભણે છે સરખું છે એટલે શું આવશે રાહુલ અને ભાવ ભાવિકા ભા સોરી ભણે છે તો અહીં આવશે રાહુલ અને ભાવિકા ભણે છે હવે ત્રણ નંબર છે ત્રણ નંબરમાં શું છે તો માયા માયા ખાટલામાં બેઠી છે છાયા ખાટલામાં બેઠી છે તો ખાટલામાં બેઠી છે એ સરખું છે તો હવે શું આવશે માયા અને છાયા ખાટલામાં બેઠી છે હવે ચાર નંબર છે એમાં ચાર નંબરમાં શું છે કાકા જમે છે કાકી જમે છે તો જમે છે જમે છે અહીં બંનેમાં સરખું છે તો શું આવશે કાકા કાકી જમે છે વચ્ચે ડેશ કરવાની છે હવે પાંચ નંબર જે છે તે આપણું શું છે પાંચ નંબરમાં તો ઘોડો દોડે છે ઊંટ દોડે છે ઘોડો દોડે છે અને ઊંટ દોડે છે દોડે છે દોડે છે સરખું છે તો હવે અહીં શું લખવાનું છે આપણે જોઈન્ટ કેવી રીતે થશે જોઈન્ટ કઈ થશે ઘોડો અને ઊંટ દોડે છે તો ઘોડો અને ઊંટ દોડે છે હવે પ્રશ્ન નંબર સાત છે આપણો પ્રશ્ન નંબર સાતમાં શું છે તો નીચે આપેલા વાક્યો સુધારીને ફરીથી લખો તો આપણે અહીં નીચે જે આપે વાક્યો આપેલા છે એને સુધારીને ફરીથી લખવાના છે તો એમાં શું છે પહેલું ચકલી આવ્યો તો ચકલી આવ્યો આવે કે ચકલી આવી આવે તો અહીં આવશે ચકલી આવી પછી બીજું છે કાગડો બેઠો બેઠી તો કાગળો બેઠી આવે એને આપણે શું કહીએ છીએ કાગળો બેઠ્યો બેઠ્યો તો બેઠો લખાય બેઠી ના લખાય પછી ત્રણ નંબર છે ગીતા સૌનો સૌનો ગીતા સૌનો લાડલો સોનો સૌનો લાડલો તો એવું ના લખાય ગીતા સૌની લાડલી તો આ વાક્ય રચના આવી રીતે લખાય છે એટલે તમારે અહીં ગ્રામેટિકલ મિસ્ટેક કે જે તમે જે રીતે વાક્ય રચના બોલતા હોય એ રીતે લખવાની છે પછી ચાર નંબર છે ઘોડો દોડાવ્યો દોડાવ્યું ઘોડો દોડાવ્યું તો દોડાવ્યું ના આવે શું આવશે ઘોડો દોડાવ્યો પાંચ નંબર છે શક્કર્યું શક્કર્યું ખાધો તો શક્કર્યું ખાધો ના હોય શક્કર્યું ખાધું છ નંબરમાં છે ડગલો પહેર્યું તો ડગલો પહેર્યું બોલાય ના ડગલો પહેર્યો બોલાય હવે સાત નંબર છે સસલું દોડ્યા તો સસલું દોડ્યા નથી આવતું સસલું દોડ્યું એવું બોલીએ છે એટલે એવી રીતે લખવાનું છે હવે આઠ નંબર જે છે તેમાં શું શું છે અલકાએ પતંગ ચગાવ્યું તો ચગાવ્યું ના કહેવાય ચગાવ્યો કહેવાય એટલે શું આવશે અલકાએ પતંગ ચગાવ્યો નવ નંબર છે દાંત સાફ કરી તો દાંત સાફ કરી એવું વાક્ય આપણે બોલતા નથી દાંત સાફ કર્યા કર્યા બોલાય એટલે અહીં આવશે કર્યા હવે અગિયાર નંબર છે ખુલ્લો ખોરાક ખાધો તો ખુલ્લો ખોરાક લખીએ છીએ આપણે કે બોલીએ છીએ ના ખુલ્લો ખોરાક ખાધો એવું લખાય એટલે આ રીતે તમારે વાક્ય રચના સુધારીને લખવાની છે હવે આપણા પાસે પ્રશ્ન નંબર આઠ છે પ્રશ્ન નંબર આઠમાં શું છે પાઠને આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો તો તમને અહીં કાઉન્ટ્સમાં એટલે બ્રેકેટમાં શબ્દો આપ્યા છે એના આધારે તમારે અહીં જે તે શબ્દો સાને લઈને ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલું છે સૌ પોતાના ઘરનો કચરો ખાલી જગ્યામાં નાખે તો ક્યાં નાખે રસ્તા પર કે શેરીમાં તો ક્યાં નાખે છે શેરીમાં તો અહીં હશે શેરી બીજો છે તે ખાલી જગ્યામાં સૌ સફાઈ કરે છે તો દવાખાનામાં કરે છે કે નિશાળમાં કરે છે તો આ વાર્તાના આધારે એ લોકો નિશાળમાં સફાઈ કરે છે તો અહીં આવશે નિશાળમાં સફાઈ કરે છે પછી ત્રણ નંબર છે બધાએ ભેગા મળીને ખાલી જગ્યાની ગંદકી દૂર કરી તો ઘરની ગંદકી દૂર કરી કે શેરીની ગંદકી દૂર કરી ઘર તો એ લોકો ચોખ્ખા રાખતા હતા શેરી ગંદકી રાખતા હતા એટલે અહીં શું આવશે શેરીની ગંદકી દૂર કરી પછી ચાર નંબર છે ખાલી જગ્યાના ખાડામાં કચરો નાખી આવ્યા તો ખા ખાતરના કે ખેતરના તો ખાતર એટલે તો આપણે જે ખેતરમાં નાખીએ છીએ એ કહેવાય અને ખેતર એટલે કે આપણે જ્યાં ખેતર હોય છે એ જેમાં આપણે અનાજ ઉગાડીએ છીએ તો અહીં આવશે ખેતર તો ખેતર લખવાનું છે હવે આપણા પાસે આગળ છે પ્રવૃત્તિ આપેલી છે તો પ્રવૃત્તિ શું છે તે આપણે જોઈશું વાંચો ગાવ અને સુંદર અક્ષરે લખો તો આપણે આ ગાવાનું છે વાંચવાનું છે અને તમારે આને અહીં જે જગ્યા આપેલી છે એને આને આ વસ્તુ કોપી ડાઉન કરવાની છે એટલે કે આને આ આ જ રીતે તમારે નીચેની લીટીમાં આવી રીતે બંને બાજુ અથવા સીધી લીટીમાં લખવાનું છે તો પહેલાં અહીં છે શું છે તો વાંચીશું આપણે ચોખ્ખું ઘરનું આંગણું ચોખ્ખો ઘરનો ચોક ચોખ્ખો ઘરનો ઓટલો ચોખ્ખા મેળી ગોખ ચોખ્ખા ઘર ચો થકી માણસ બહુ સહાય શરીર ચોખ્ખું રાખીએ રોગ કદી ન થાય નાહીએથી તન સાફ કરે સાચેથી મન સાફ તન મન ધન તન મન તન ઘર છે સાફ તો દૂર રહે નિત પાપ તો આમાં કહેવામાં આવ્યું છે ચોખ્ખું ચોખ્ખું ઘરનું આંગણું આમાં જે કહેવામાં આવે છે ચોખ્ખું ઘરનું આંગણું એટલે ઘરનું જે બહાર હોય છે એ જગ્યાએ આંગણું કહેવાય એ ચોખ્ખું રાખવાનું ચોખ્ખો ઘરનો ચોક ચોક એટલે આપણી જે બહાર જગ્યા હોય છે એ ચોખ્ખો ઘરનો ઓટલો એટલે આપણું ઓટલો જે બહાર હોય છે ને મોટો એ ચોખ ચોખા ચોખ્ખો મેળી ગોખ એટલે મેળી એટલે આપણા ઘરના જે માળિયા હોય છે ઉપર જે આપણે વસ્તુ મૂકીએ છીએ એ અને ગોખ એટલે નાના નાના જે કબાટો હોય છે એ પછી ચોખ્ખા ઘર કપ કપડાં થકી એટલે ઘર ચોખ્ખું રાખવાનું અને આપણા કપડાં બી ચોખ્ખા રાખવાના માણસ બહુ સોહાય એટલે માણસ સરસ લાગે ચોખ્ખું ઘર હોય ચોખ્ખા કપડાં હોય એનાથી માણસ સારો લાગે શરીર ચોખ્ખું રાખીએ એટલે આપણું શરીર ચોખ્ખું હોવું જોઈએ શરીર ગંદુ હોય ને તમે ચોખ્ખા કપડાં પહેરો એનો કોઈ મતલબ નથી એટલે શરીર ચોખ્ખું રાખીએ રોગ કદી ન થાય એટલે આપણે શરીર ચોખ્ખું હશે તો આપણને કદી કોઈ રોગ નહીં થાય થી તન સાફ રહે નાવાથી આપણું શરીર સાફ થાય છે તન એટલે શરીર સાફ થાય છે સાચેથી મન સાફ સાચેથી એટલે સાચું અને સાચું બોલવાથી ને સાચું ને સારું વિચારવાથી મન સાફ થાય છે મન તન ઘર છે સાફ તો દૂર રહે નીત પાપ આપણું તન એટલે મન આપણું જે મન છે તન એટલે શરીર અને ઘર એટલે આપણું ઘર છે સાફ એટલે એ સાફ રહે તો શું થાય દૂર રહે નીત તાપ એટલે પાપ તો પાપ આપણાથી બહુ દૂર રહે તો તમારે અહીં એ આને આ જ અહીં સરસ સુંદર અક્ષરોમાં લખવાનું છે આપણો આ પાઠ અહીં પૂરો થાય છે આ પાઠ આપણો અહીં પૂરો થાય છે પાઠ કયો છે મજા પડે તો મજા પડે પાઠ પાંચ નંબરનો અહીં પૂરો થાય છે તમારે તમારી વકબુકમાં ફિલઅપ કરવાનું છે અને સુંદર અક્ષરે લખવાનું છે થેન્ક યુ ફોર